આજે આપણે જાણીશું કવિ દલપતરામ વિશે જેઓ અર્વાચીન કાળના કવિ છે અને શરૂઆતના સૌપ્રથમ કવિ છે તેમનો જન્મ અઢારસો વીસમાં થયો હતો મૃત્યુ અઢારસો અઠ્ઠાણુંમાં થયું હતું કવિ દલપતરામનો જન્મ એકવીસમી જાન્યુઆરી અઢારસો વીસમાં વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં થયો હતો એમનું મૃત્યુ પચીસ માર્ચ અઢારસો અઠ્ઠાણુંમાં અમદાવાદમાં થયું હતું રાષ્ટ્રીયતા ભારતીય હુલામનું નામ લોકહિત ચિંતક કવિશ્વર તરીકે ફારબત સાહેબ યાદ કરે છે એમનો અભ્યાસ સ્વામી દેવાનંદ પાસે છંદ અલંકાર અને ભાષાનો અભ્યાસ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો વ્યવસાય ફાર્બસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિબ્રહ્મણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી અઢારસો પંચાવનમાં બુદ્ધિપ્રકાશનું સંપા સંપાદન અઢારસો અઠ્ઠાવનમાં હોપ વચનમાળાની કામગીરીમાં મદદ ખિતાબ બ્રિટિશ સરકાર તરફથી સી આઈ ઇલ્કાબ એમને મળ્યો હતો ધર્મ શ્રીમાળી બ્રાહ્મણ હિન્દુ જીવનસાથી રેવાબેન સંતાન કવિ નનહાલાલ માતા પિતા અમૃતબા એમના માતાજી અને પિતા ડાહ્યાભાઈ ત્રવાડી ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યમાં છે કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે આ કાવ્યો ગુજરાત રાજ્યની પ્રાથમિક માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે ગામઠી નિશાળમાં અક્ષર જ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા મોડેલો મૂળી ગામો જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પિંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલિયાનો અભ્યાસ કર્યો તેમની પ્રથમ કવિતા બાપાની પીપર અઢારસો પિસ્તાલીસમાં લખી હતી બચવમાં એમણે કમળ લોચિની અને હીરા દંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચી હતી જ્ઞાન ચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્ય ગ્રંથ પણ લખેલો હતો તેમના વ્યવસાય વિશે પ્રથમ તો નીચે જે ફોટો આપ્યો છે કવિ દલપતરામનું બાવલું સ્મારક છે જે અમદાવાદમાં આવેલું છે ફારબસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ તેમણે કર્યું હતું તે એમનો મુખ્ય વ્યવસાય હતો અને સરકાર એમને પગાર પણ ચૂકવતી હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી પદે તેઓ રહ્યા હતા અઢારસો પંચાવનમાં બુદ્ધિપ્રકાશનું સંપાદન કર્યું અઢારસો અઠાવનમાં હોપ વાચનમાળાની કામગીરીમાં મદદ કરી હતી તેમનું પ્રદાન મુખ્ય કવિતા કવિતા નિબંધ શાસ્ત્ર નાટક ક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન છે તેમની મુખ્ય કૃતિઓમાં છે કવિતાઓમાં છે ફાર્મસવીર વેન ચરિત્ર હુન્નરખાનની ચડાઈ માના ગુણ દલપત કાવ્યો ભાગ એક બે જે અઢારસો અગ્યાસીમાં અને અઢારસો છન્નુંમાં બહાર પડેલા નિબંધમાં મુખ્ય છે ભૂત નિબંધ જ્ઞાતિ નિબંધ કેટલીકવાર પૂછાય છે કે ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ કયા કવિનો છે એના કરતાં કોણ છે તો કવિ દલપતરામ એમનું નાટક જે ખૂબ જ જાણીતું છે કવિ દલપતરામનું લક્ષ્મી નાટક સ્ત્રી સંભાળ સંભાષણ ગંગાબાઈ જમનાબાઈ વાત એમના અન્ય સર્જનમાં છે વ્રજ ભાષામાં એમણે સર્જન કર્યું છે વ્રજ ચાતુરી વ્યાકરણમાં એમનું

પદવાર્તાઓ સોંભળી એ પ્રકારની હીરા અને કમળલોચની જેવી વાર્તાઓ પદ્યમાં લખી પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીની પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપદા સંપ્રદાય સ્વીકાર્યો એ વાર્તાઓ એમને પછી બાળી નાખી પછી દેવાનંદ સ્વામી પાસે પરંપ પરંપરા પ્રાપ્ત કાવ્ય શાસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્રજ ભાષાની કાવ્ય રીતનું શિક્ષણ લીધું ચૌદ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા તે દરમિયાન ભોળાનાથ સારાભાઈ સાથે પરિચય થયો અઢારસો અડતાલીસમાં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિંગ કિંગલોગ ફાર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષાને સાહિત્ય શીખવા માટે ફાર્બસના શિક્ષક બન્યા પાંચેક વર્ષ ફાર્બસ સાથે ગુજરાતમાં વિવિધ રાજ્યોમાં રાસમાળાની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમજ શિક્ષણ અને નવજાગૃતિનું સારું ફાર્બસ સાહેબે આદેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા અઢારસો ચોપ્પનમાં ફાર્બસ ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી પરંતુ અઢારસો પંચાવનમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કર્ટિસ સાહેબના સૂચનથી અને ફાર્બસની વિનંતીને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્ણાક્યુલર સોસાયટી અને બુદ્ધિપ્રકાશ માસિકની જવાબદારી સંભાળી અઢારસો અઠ્ઠાવનમાં હોપ વાંચનમાળાની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી અઢારસો અગ્નસીમાં ઓખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી અમદાવાદમાં એમનું અવસાન થયું અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ છે અહીં લખવામાં ભૂલ છે સ નાનો આવે એલેક્ઝાન્ડર ફાર્બસ સાથે મળી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત વિદ્યાસભાનાની સ્થાપના કરી તથા તેમના દ્વારા પ્રકાશિત સામાયિક બુદ્ધિ પ્રકાશના તંત્રી પદે પણ રહ્યા દલપતરામે તત્કાલીન વડોદરાના મહારાજ ખાંડેરાવ ગાયકવાડાના દરબારમાં રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પોતાની ઓળખ આપી હતી તેમને મળેલા બિરુદમાં એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કવિશ્વરનું બિરુદ આપ્યું હતું વિજયરાય તેમને સમર્થ ઉપકવિ કહ્યા છે ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્ય સંભાષણ આપનાર અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર અંગ અંગ્રેજ સરકારે તેમને કેમ્પેનિંગ ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપ્યો હતો દલપતરામે મિથ્યાભીમાનને ભૂંગળ વિનાની ભવાઈ કહીને ઓળખાવી હતી હડુલા નામનો સાહિત્ય પ્રકાર તેમણે ખેડ્યો હતો નર્મદે તેમણે ગરબી ભટ્ટ કહ્યા છે ગુજરાતી ભાષાનો રચનાર કવિ દલપતરામ છે જીવરામ ભટ્ટ પાત્રને અમર બનાવનાર એમની જે મિથ્યાભિમાન નાટક છે એમાં જીવરામ ભટ્ટ એમનું મુખ્ય પાત્ર છે જે હાસ્ય પીરસે છે એમના અભ્યાસમાં સ્વામી દેવાનંદ પાસે છંદ અલંકાર અને ભાષાનો અભ્યાસ કર્યો સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો વૈદિક કર્મકોન છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો સુધારા યુગના મહત્વના કવિ તેઓ છે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ બાબતો કરુણ પ્રશસ્તિ ફાર્બસવીર જે દલપતરામે આપણને આપી છે પ્રથમ કવિતા બાપાની પીપર અર્વાચીન સાહિત્યમાં પ્રથમ કવિતા આપનાર દલપતરામ ગણાય છે પ્રથમ હાસ્ય નાટક મિથ્યાભિમાન એ પણ દલપતરામે આપણને આપી છે પ્રથમ અનુવાદિક નાટક લક્ષ્મી પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્યદોહન પ્રથમ વાર્તા સંગ્રહ તાર્કિક બોધ આપણને મળે છે તેમની જાણીતી પંક્તિઓ છે હતો હું સૂતો પારણે પુત્ર નાનો ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળો ભૂંડા ભૂતળમાં પક્ષીઓ પ્રાણીઓ અપાર છે બગલાની તો ડોક વાકી કૂતરાની એ બધું એમની જાણીતી પંક્તિ છે અંધેરી નગરીને ગંડું રાજા પોલું છે તે બોલી છે એમો તે શી કારીગરે સાંભેલું બજાવે તે હું જાણું કે તું શાણો છે વાણી ગુજરાતી રૂડી રાણી જાણી આજ હું વજીર તેનો બની કરું તેનું શુભ કામ મારતા મરતા સુધી મટે નહીં લાખો કીડી પર લાડવો આખો મોડો તો મરી જાય જો આદર જો આવકાર જો જોનામા ને એમની જાણીતી પંક્તિઓ છે દલપતરામે કવિશ્વરનું બિરુદ કોણે આપ્યું હતું એલેક્ઝાન્ડર ફાર્બસે હડુલા નામનો સાહિત્ય પ્રકાર કોણે લખ્યો હતો દલપતરામે ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા એ પ્રસિદ્ધ પંક્તિના લેખક કોણ છે દલપતરામ દલપતરામને કોના તરફથી સી આઈ ઈ ઇલકાબ આપવામાં આવ્યો તે બ્રિટિશ સરકાર તરફથી અંધેરી અંધેરી નગરીને ગંડુ રાજા પ્રસિદ્ધ પંક્તિના લેખક કોણ છે દલપતરામ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હાસ્ય નાટક કયું છે મિથ્યાભિમાન અને કોને આપ્યું છે દલપતરામે દલપતરામે કોના દરબારમાં રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પોતાની ઓળખ આપી હતી મહારાજા ખાંડેવરાય ગાયકવાડ વડોદરા ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ પ્રશસ્તી રચનાર કવિ કોણ છે દલપતરામ દલપતરામે કેમ્પેનિંગ ઓફ ઇન્ડિયાનો ખિતાબ કોને આપ્યો હતો અંગ્રેજ સરકારે દલપતરામને કયું બિરુદ મળ્યું છે કવિશ્વર પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ જો આપ કોઈ પરીક્ષા જી સ્લેટ નેટ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હો તો મારી ચેનલ ગુજરાતી સાહિત્ય પર જઈને વધુ આપ વિડીયો જોઈ શકો છો અને બી એ એમ એના સિલેબસમાં પણ આ બધા કવિઓનું જે આવે છે એમાં આપણને જીવન જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો